वंदे मातरम बाळको, आजनो आपणो विषय छे गणित भाग बे। बधा बाळको तमारा पाठ्यपुस्तक मां पाना नंबर 24 खोलजो। जो बाळ मित्रों, आजे पाना नंबर 24 तमे बधाए खोलो जजे। हवे जरा कहीं आपेली सूचना उपर आपणे ध्यान आपीए। अहीं लिख्युं छे CW एटले कि क्लासवर्क। बधाए आजे मारी साथे पाना नंबर 24 भणवानुं छे। हवे जरा सूचनाने वाचे। प्रवृत्ति वधारे ओछू ओळखो। बाळको तमे अहीं शब्द सांभळो छो ने त्यां तमने खबर पड़ी जाए कि आजे आपणे शुं भणवानुं छे। आपणे आजे वधारे अने ओछू भणवानुं छे। वधारे कोने कहेवाय अने ओछू कोने कहेवाय ए तो तमने ख्याल ज छे, छे ने ख्याल? बराबर। तो बधा एक वातनो जवाब आपजो। जो तमारी पासे चार चॉकलेट होय अने तमारी मम्मी पासे बे चॉकलेट होय तो कोनी चॉकलेट वधारे छे, तमारी के तमारा मम्मी नी? बराबर बाळको, तमारी पासे तो चार चॉकलेट छे एटले ए तमारी मम्मी पासे चॉकलेट छे तेनी करता ते वधारे छे। आवो तो तमने ख्याल आवे ज छे। पण अहीं आपेली आ सूचना प्रमाणे आपणे भणीए। चलो बाळको बधा मळीने अहीं सूचना वाँचीशुं। नीचे आपेल चित्रमांथी जे चित्रमां वधारे दड़ा होय तेनी पासे खराणी निशानी करो। बाळको तमे सूचना सांभळी तो तमने ख्याल आवी ज गयो हशे कि अहीं तमने घणा बधा दड़ा आपेला छे। तमे गोल सर्कल जोई शको तेमां दड़ा आपेला छे, पण जेमां दड़ा सौथी वधारे होय तेनी पासे ज आपणे खरू करवानुं छे। पण ते माटे आपणे शुं करवुं पड़शे? दड़ाने गणवुं पड़शे। तो चलो सौथी पहेला आ लाल कलरनो सर्कल छे ने तेमां तमने दड़ा आव्या छे तो आपणे तेने गणीए। हवे बधा बाळको गणशो ने तो केवी रीते गणशो? बधा बाळकोए तेमां अंक लखवाना एटले तमने गणता पण भावे। बाळको अहीं आपणे गणीए। चलो बाळको बधा मारी साथे पेन्सिल लईने लखजो। एक दड़ो, पछी अहीं लखो बगड़े बे, तगड़े त्रण, चोगड़े चार, पांचड़े पांच, छगड़े छ, सातड़े सात, आठड़े आठ, नववड़े नौ, एकड़े मींडे दस, बन्ने एकड़ा अग्यार, एकड़े बगड़े बार, एकड़े तगड़े तेर, एकड़े चोगड़े चौद। જોઈને બાળકો એકડે ચોગડે 14 દડા છે। હવે આપણે આ સર્કલ ગણ્યું, હવે આપણે એની બાજુમાં આપેલું છે ને તે સર્કલમાં આપેલા દડાને આપણે ગણીએ। જો એ લીલા કલરનું સર્કલ છે તો તમે બધા એમાં ગણો। તમને નહીં ખબર પડે કે નહીં દેખાય ને તો તમે દડાની બાજુમાં લખી શકો। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ। જો બાળકો આ સર્કલમાં 8 દડા છે, જ્યારે આ સર્કલમાં એકડે ચોગડે 14 દડા છે। તો જરાક મને કહેશો કે આમાંથી વધારે દડા કયા સર્કલમાં છે? લાલ કલરના સર્કલમાં કે લીલા કલરના સર્કલમાં? બરાબર, બધાને એ તો ખબર પડી ગઈ કે લાલ કલરના સર્કલમાં સૌથી વધારે દડા છે। હવે તમારે વધારે દડા હોય ને તેના સર્કલ પાસે આવું નાનું નાનું સર્કલ આવ્યું છે તો તેની તે સર્કલમાં તમારે ખરા નિશાની કરવાની છે। તો તમને બધાને ખબર પડી ગઈ કે લાલ કલરનું સર્કલ છે તેમાં દડા વધારે છે। તો બધા અહીં કરો ખરું? વેરી ગુડ। હવે મને લાગે છે કે બધાને ખબર પડવા જ લાગી છે, પડવા લાગી ને? હવે જરા નીચે આપણે જોઈએ, નીચેની પ્રવૃત્તિ પણ કંઈક એવી જ છે। તો તેના માટે આપણે શું કરવાનું છે? સૂચના વાંચવાની છે। ચલો બધા બાળકો સૂચના વાંચો। નીચે આપેલ ચિત્રમાંથી જે ચિત્રમાં
વધારે મીણબત્તી હોય તેની પાસે ખરાની નિશાની કરો. બાળકો, આપણે ઉપરની પ્રવૃત્તિ દડાવાળી જોઈ તેવી જ અહીં મીણબત્તીવાળી છે. તમને મતલબમાં સર્કલમાં મીણબત્તી આપી છે, પણ કેમાં વધારે છે એના માટે આપણે ગણતરી તો કરવી જ પડે ને. તો ચલો બધા બાળકો મારી સાથે ગણતરી કરો. પણ આવી રીતે તમને જે મીણબત્તી આપી છે ને તેની નીચે આપણે અંક લખીશું. ચલો બધાએ ગણવાનું શરૂ કરશો. એક, બે, ત્રણ, ચાર, પાંચ. અરે વાહ, આ તો પાંચ મીણબત્તી છે. આ ગુલાબી કલરનું સર્કલ છે ને તેમાં તમને પાંચ મીણબત્તી આપેલી છે. હવે જરા બાજુમાંનું સર્કલ છે તેમાં આપણે મીણબત્તી ગણીએ. તો બધાએ આવી રીતે અંક લખવાના છે. તો ચલો બધા બાળકો બોલીને લખજો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. હવે બાળકો તમે જુઓ, આ સર્કલમાં આઠ મીણબત્તી છે અને આ સર્કલમાં પાંચ મીણબત્તી છે. તો કઈ બાજુ કયા સર્કલમાં મીણબત્તી વધારે જરાક મને જણાવશો? આ ગુલાબી કલરના સર્કલમાં યા પછી આ લીલા કલરના સર્કલમાં? બાળકો ધ્યાનથી જવાબ આપજો, કેમાં સૌથી વધારે મીણબત્તી છે? હા, આ લીલા કલરના સર્કલમાં મીણબત્તી વધારે છે. તો આપણે વધારે મીણબત્તી હોય ત્યાં આપણે શું કરવાનું છે? ખરાની નિશાની. વેરી ગુડ, આવી રીતે બધા ખરાની નિશાની કરજો. વેરી નાઇસ, મને લાગે છે કે તમને વધારે વસ્તુ અને ઓછું વસ્તુ ઓળખતા આવડી જ ગયું છે. આ મીણબત્તી વધારે છે તો આ લાલ કલરના સર્કલમાં આપેલી મીણબત્તી ઓછી છે. તમને તો ખ્યાલ આવી જ ગયો. હવે જરાક બાજુમાં પાના નંબર 25માં જોજો. બાળકો અહીં લખ્યું છે HW એટલે કે હોમવર્ક. તમારે બધાએ ઘરે હોમવર્ક કરવાનું છે, તેમાં પણ વધારે અને ઓછું ઓળખવાનું છે. પણ બાળકો અહીં વધારે છત્રી જ્યાં દેખાય તેમાં તમારે ખરું કરવાનું. પછી અહીંયા તમને વધારે કેક દેખાય તો તેમાં તમારે ખરું કરવાનું. પણ બાળકો તમને ગણતા નહીં આવડે ને તો તમારે તમારા ચિત્ર પાસે આવી રીતે અંક લખવાના, જેનાથી તમને ખબર પડી જાય કે કોણ વધારે અને કોણ ઓછું. વાલીને જણાવવાનું કે તમારા બાળકોને વધારે અને ઓછુંની માહિતી વધુને વધુ આપી અને હોમવર્ક પાના નંબર 25નું પૂર્ણ કરાવો. ચાલો બાળકો, આપણે પાછા મળીશું. આવજો. વંદે માતરમ.